ભરૂચ તાલુકાના નબીપુર ગામે સાર્વજનિક હાઈસ્કૂલનું સંચાલન કરતા ધી નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના વહીવટદારની નિમણૂક કરવા ગ્રામજનોના એક પ્રતિનિધિમંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. ધી નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના બંધારણ વિરુદ્ધ ચેરિટી કમિશનરના પીટીઆરમાં ફેરફાર નહીં થવા માત્રનો સહારો લઈ કેટલાક અસામાજિક તત્વોએ ટ્રસ્ટ કબજે લઈ લીધું હોય, તેમજ શૈક્ષણિક ટ્રસ્ટને રાજકીય અખાડો બનાવી દીધેલ હોય, ઉપરાંત સદર ઇસમો દ્વારા શિક્ષક ભરતીમાં લાખો રૂપિયા ઉઘરાવી ટ્રસ્ટના હિસાબો જમા ન કરાવતા હોય, ટ્રસ્ટના બંધારણની ધરાર અવગણના કરી ગ્રામજનોને ટ્રસ્ટમાં સભ્ય તરીકે નોંધણી ન કરી ગ્રામજનોને તેમના હકથી વંચિત રાખી લોકશાહીના નિયમોનો ભંગ કરતા હોય, આ સમગ્ર બાબતોને લઈ સંસ્થા તેમજ ગામમાં અરાજકતા ફેલાવવાનો ભય હોય. સદર શૈક્ષણિક ટ્રસ્ટમાં અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓના ભાવિને અનુલક્ષી ટ્રસ્ટમાં મદદનીશ ચેરિટી કમિશનર ભરૂચની વહીવટદાર તરીકે નિમવા તથા ટ્રસ્ટમાં થયેલ ગોબાચારી અંગે તપાસ સમિતિ નિમવા આજે નબીપુરના ગ્રામજનો દ્વારા સંયુક્ત સહયોગ કરી જિલ્લા કલેક્ટર રવિ અરોરાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સેંકડો વિદ્યાર્થીઓના ભાવિ તેમજ શૈક્ષણિક સંસ્થાને લગતી બાબત હોય જિલ્લા સમાહર્તાએ તાકીદે પગલાં લેવા બાંહેધરી આપી હતી. ધી નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી નબીપુરમાં છેલ્લા 6-8 માસથી કેટલાક અસામાજિક તત્વોએ ટ્રસ્ટમાં ગેરબંધારણીય રીતે કબજો જમાવી લીધેલ છે અને આ સેંકડો વિદ્યાર્થીઓના ભાવિ સાથે સંકળાયેલો પ્રશ્ન છે અને એક શૈક્ષણિક સંસ્થાને તેઓ રાજકીય અડ્ડો બનાવવા જઈ રહેલા છે. આ અંગે જિલ્લા કલેક્ટર શ્રી રવિ અરોરા સાહેબને અમોએ મદદનીશ ચેરિટી કમિશનર ભરૂચને વહીવટદાર તરીકે સદર ટ્રસ્ટમાં વિદ્યાર્થીઓ અને જાહેર ગામના હિતમાં નિમણૂક કરવા માટે અરજ ગુજારેલ છે. નામદાર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વહીવટીતંત્ર વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ આ અંગે ત્વરિત કંઈક પગલાં લે એવી અમારી નમ્ર અરજ છે.